તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. એક નજર કરીશું મહત્વના સમાચાર તરફ. તલોદ માર્કેટિયાના યશ ટ્રેડિંગના બે વેપારીઓ ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી છે. આર્થિક વિષમાં આવી જતા ગટગટાવી દવા 21 જેટલા ખેડૂતો પાસેથી દિવેલાની ખરીદી કરી હતી. કૃષિ ઉપજની સામે ખેડૂતોને વેપારીઓએ તારીખ ફેરના ચેક આપ્યા હતા. બેંકમાંથી ચેકો રિટર્ન થતા ખેડૂતો ઉપજના નાણાંની ઉઘરાણી કરતા વેપારીઓએ ભરડબ્યું. યશ ટ્રેડિંગના પ્રોપ રાઇટર પંકજ મહેતા શ્રીપાલ મહેતા હિંમતનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. અંદાજે 35 લાખ રૂપિયાની જેટલી ખેડૂતો સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો છે. માર્કેટિયાના સેક્રેટરી વિમલ ભટ્ટે નોંધાવી છે પોલીસ ફરિયાદ. મહત્વના સમાચાર તલોદમાંથી મળી ગયા છે. તલોદ માર્કેટિયાના યશ ટ્રેડિંગના બે વેપારીઓ ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી છે. આર્થિક વિષમાં આવી જતા ગટગટાવી દવા 21 જેટલા ખેડૂતો પાસેથી દિવેલાની ખરીદી કરી હતી. કૃષિ ઉપજની સામે ખેડૂતોને વેપારીએ તારીખ ફેરના ચેક આપ્યા હતા. બેંકમાંથી ચેકો રિટર્ન થતા ખેડૂતો ઉપજના નાણાંની ઉઘરાણી કરતા વેપારીઓએ ભર્યું હતું. યશ ટ્રેડિંગના પ્રોપ રાઇટર પંકજ મહેતા શ્રીપાલ મહેતા હિંમતનગર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. અંદાજે 35 લાખ રૂપિયા જેટલી ખેડૂતો સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો. માર્કેટયાર્ડના સેક્રેટરી વિમલ ભટ્ટે નોંધાવી છે ફરિયાદ.